એક મહારાજ કે એક કાગડો સાથે સ્વાર્થમાં ભરીને જતો હશે કશું માઉસનો ટુકડો, મહારાજ અગાસી બેઠા હશે ચાટે પાથરી એને ખોરાક જ પડ્યો. મહારાજ શું થઈ ગયું કાગડી ના શું ચિત્રી ચડે એમને મંસાહાર ઉપર તો એને દ્વેષ. કેવું દ્વેષ? નહી મૌસ ખવાય નહી, મૌસ દેખાય નહી, મહી સામે એમ કરતો કરતો છેદ થઈ જાય જોડે. મન પછી આવે મને આના વિચારો આયા કરશે હાલ તો મને ધ્યાન નહીં પડે કે શું મહારાજ તમે તો મોક્ષે સી રીતે રાગ ને દ્વેષ ક્યાં થાય મોક્ષે સી રીતે રાગ દે હા તો રાગ દ્વેષ તો કાઢવાનો છે પણ આ તો શું થાય આ તો મંસ તો મય પડ્યું એટલે મને કે તમને પડે કે ના થાય મેં ના મહારાજ સાહેબ મંસ ની પથારી કરી આવે મેં સુઈ દઉં કઈ આખી પથારી મંસ થી આમ કરી આવે એટલે મેં ઉસી કોઈ નાખી સુઈ દઉં કારણ કે એની દ્વેષ છે તમારે મોક્ષ થાય ભાઈ દેશ ના કરવો જોઈએ જાણતા નથી તાત્વિક રીતે જાણતા નથી તાત્વિક રૂપે આ દ્રષ્ટિથી જુએ છે એવું ઘણી વાર ને તાત્વિક દેખાવો જોયે એટલે હું મહારાજ ને કહું મહારાજ આ બધા માઉસ ને ચાદર થી વીટેલું તેને આમ બાથમાં ગાડી સુઈ જાય તો ઊંઘ આવે અને ચાદર ઉખાડી નાખે કશું નહીં તો એ ચાદર થી આ વીટેલું માઉસ જ છે બધું આ તો માઉસ બહુ સુઈ જાવ તો હા તે અમને તો અમને જેમ છે એમ પ્યોર દેખાય જેવું હોય એટલે અમને કઈ ચીતરી ના ચડે કશી ચીતરી ના માઉસ માં અત્યારે હોય જ અમને રાતે આખી રાત ઊંઘીએ તમને બધાને ગભરામણ થઈ જાય કે દાદા ને શું થશે દાદા ને શું થયું બધું માઉસ જ છે આ તો બધું આ નહીં માઉસ હારી નહીં સુવાનું અમને તો હાડકમાં દેખાતો આ મય મળ ફરતો દેખો એક બધું દેખાય અમને ખુલ્લું.